ભારત પાક આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થયું. બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ તાલુકાના નડાબેટ સ્થિત ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સીમા દર્શન પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ટી જંકશન 0 પોઈન્ટ તથા ટી જંકશનથી લઈને 0 પોઈન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. સીમા દર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા, વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવિનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ, સરહદ કાંઠા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે. આ ઉપરાંત રિટેનિંગ વોલ, BSF બેરક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5,000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, BSFના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે. પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું કે આજે સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે કે પ્રવાસન વિભાગ દ્વારા ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે નડેશ્વરી માતાના સાનિધ્યમાં અધર્મ સામે ધર્મના વિજય પ્રતીક સમાન રામનવમીના પાવન અવસરે બોર્ડર ટુરિઝમના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, ઇકો ટુરિઝમ અને બીચ ટુરિઝમની જેમ બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન અપાતા આ પ્રોજેક્ટને સફળતા સાથે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે. બાળકોમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય તે માટે સીમા દર્શન નડાબેટની મુલાકાત લેવા પ્રવાસન મંત્રીએ અપીલ કરી હતી. BSF જવાનો દ્વારા પરેડ અને બીટિંગ રિટ્રીટ સેરેમની યોજવામાં આવી હતી. સાથે જ સુપ્રસિદ્ધ ગાયક પદ્મશ્રી કૈલાસ ખેર દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરાયા હતા. ગૃહમંત્રીએ BSFના જવાનોને જવા મળીને બિરદાવતા કહ્યું કે BSFના જવાનો -40 ડિગ્રીથી રહીને 50 ડિગ્રી ગરમીની કઠિન પરિસ્થિતિઓમાં દેશનું રક્ષણ કરે છે. સીમા ઉપર દૂર 1,000 કિલોમીટર દૂર તપતા રેગિસ્તાનમાં આપણી સુરક્ષા માટે તેઓ ખડે પગે ઊભા છે. જીવન પર્યંત કર્તવ્યના નારા સાથે દેશની સેવામાં BSF હંમેશા અગ્રેસર છે તેમ જણાવી તેમણે કહ્યું કે દેશ પર જ્યારે જ્યારે આફત આવી છે ત્યારે BSFના જવાનોએ જાનની બાજી લગાવી દેશ સેવા કરી છે. ગૃહમંત્રીએ કહ્યું કે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાને હું વંદન કરું છું. બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. આ પ્રોજેક્ટથી પ્રવાસનના વિકાસની સાથે નવી રોજગારીનું સર્જન થશે. તેમણે આશાવ્યાદ વ્યક્ત કરતાં જણાવ્યું કે આવનારા 10 વર્ષ પછી આ વિસ્તારમાં લાખો લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટના લીધે બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. રાષ્ટ્રના નાગરિકોને મા ભૂમિની રક્ષા માટે સતત ખડે પગે રહેનારા BSF જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણીકરણી ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા આશયથી સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરાયો છે. પ્રાણાવાસ્યા JDSTV બનાસકાંઠા. સિવપેલેસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં સિવપેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવપેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સિવપેલેસ ખાતે મળશે.
હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર અને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163552014.